નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ મિત્રો, આપણે સામાન્ય જ્ઞાનમાં પાઠ 5 સુરત દિશા અને ઋતુઓમાં યુનિટ 37 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે યુનિટ 38થી કરીશું. યુનિટ 38માં છે, નીચેના વાક્યો સામે ખરાની કે ખોટાની નિશાની કરો. નીચેના વાક્યો સામે ખરાની કે ખોટા ની નિશાની કરો. પેલું છે સૂરજ ઉગે તે દિશાને ઉગમણી દિશા પણ કહેવાય છે. તો શું આવશે? સાચું. સૂરજ આઠમે તે દિશાને આથમણી દિશા પણ કહેવાય છે. શું આવશે? સાચું. કારતક માક્ષર પોષ અને મહા એ શિયાળાના મહિના છે. તો આ વાક્ય સાચું છે. શિયાળામાં રાત કરતા દિવસે ઠંડી વધારે લાગે છે. આ વાક્ય કેવું છે? ખોટું. શિયાળામાં લોકો તડકે બેસે અને તાપણે તાપે છે. તો આ વાક્ય કેવું છે? સાચું. ફાગણ ચૈત્ર વૈશાખ
અને જેઠ એ ઉનાળાના મહિના છે. આ વાક્ય સાચું. હવે યુનિટ 39. એમાં પણ ખરા ખોટા છે. સાતમું છે પશુ પક્ષી અને માણસોને ઉનાળામાં તડકે ફરવું ગમે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. ઉનાળામાં ભરબપોરે પરસેવો અને ગરમી થાય છે. તો આ વાક્ય સાચું છે. ઉનાળામાં લોકો ગરમીથી બચવા પંખાનો ઉપયોગ કરે છે. આ વાક્ય પણ સાચું છે. અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો એ ચોમાસાના મહિના છે. તો આ વાક્ય પણ સાચું છે. ચોમાસાની ઋતુમાં ખળખળ ઝરણા વહે અને નદી તળાવ છલકાય છે. આ વાક્ય પણ કેવું છે? સાચું. ઋતુઓ સાથે હવામાન બદલાતું નથી. આ વાક્ય ખોટું છે. અહીંયા આપણા ખરા ખોટા
પૂરા થાય છે. યુનિટ 40 નીચેના બંધ બેસતા જોડકા રચો. અ શિયાળામાં ઉનાળામાં ચોમાસામાં જવાબ અને બ ધોળની ડમરી ઉડે. આકાશમાં વાદળ દેખાય. આકાશ વધુ સાફ દેખાય. હવે શિયાળામાં શું થાય? તો કે આકાશ વધુ સાફ દેખાય. ઉનાળામાં શું થાય? તો કે ધૂળની ડમરી ઉડે. પેલું ધૂળની ડમરી ઉડે. ચોમાસામાં તો કે આકાશમાં વાદળ દેખાય. હવે બીજું જોડકું જોડકા નંબર 2 પેલું શિયાળામાં બીજું ઉનાળામાં ત્રીજું ચોમાસામાં જવાબ વિભાગ બ 1 ભીની હવા હોય, ઠંડી હવા હોય.
ગરમ ગરમ હવા હોય. હવે શિયાળામાં શું હોય છે, ભીની ભીની એવા હોય, ઠંડી ઠંડી એવા હોય કે ગરમ ગરમ? તો બીજા નંબરનું જે છે એ કે ઠંડી ઠંડી હવા હોય, ઠંડી ઠંડી હવા હોય. ઉનાળામાં કેવી હવા હોય છે, તો કે ગરમ ગરમ હવા હોય, ગરમ ગરમ હવા હોય. ચોમાસામાં તો કે ભીની ભીની હવા હોય. અહીંયા આપણો પાઠ 5 પૂરો થાય છે. ગૃહ કાર્ય સામાન્ય જ્ઞાનમાંથી યુનિટ 38 થી 40 નોટમાં લખો. યુનિટ 38 થી 40 તમારે નોટબુકમાં લખવાની છે, એટલે કે આજે જે ખરા ખોટા બે યુનિટ અને જે બે જોડકા લખાવ્યા એ તમારે નોટબુકમાં લખવાની છે. અસ્તુ.